લઈને રાજકારણ ગરમાયું છે. જી હા, વીર સાવરકરની ટી શર્ટને લઈ રાજકારણ ગરમાયું. ગુજરાતમાં વીર સાવરકર પર કઈ રીતે રાજકારણ ગરમાયું છે તમને બતાવીએ. ભાજપ અને કોંગ્રેસની યાત્રામાં વીર સાવરકર હવે ચર્ચાના કેન્દ્રમાં છે. ન્યાય યાત્રા અને તિરંગા યાત્રામાં ટી શર્ટને લઈને વિવાદ વકરી રહ્યો છે. કોંગ્રેસની યાત્રામાં વીર સાવરકરની ટી શર્ટ પહેરી વિદ્યાર્થીઓ ઘૂસ્યા. સાવરકરની ટી શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવી હતી. કોંગ્રેસનો આરોપ છે કે વીર સાવરકરની ટી શર્ટ પહેરાવીને વિદ્યાર્થીઓને ઘૂસાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાની સાંઘાણી ગામની આ ઘટના છે, જ્યાં ટી શર્ટ ધ્યાને આવતા કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો. સેવાદળના નેતાઓએ કલેક્ટર અને તંત્રને ઘટના અંગે જાણ કરી. કોંગ્રેસ નેતાઓએ વિરોધ કરતા વિદ્યાર્થીઓની ટી શર્ટ ઉતારાવાઈ અને સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના સાંઘાણી ગામે પ્રાથમિક શાળામાં હવે આ ટી શર્ટને લઈને વિવાદ વકરી રહ્યો છે. આ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે, જ્યાં શાળાના બાળકોને સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ફોટાવાળી કેસરી ટી શર્ટ પહેરાવતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. આપને જણાવી દઈએ, આ વિવાદમાં કોંગ્રેસ સતત ભાજપ પર આરોપ લગાવી રહ્યું છે કે વિદ્યાર્થીઓને ઓરેન્જ કલરની એટલે કે કેસરી કલરની વીર સાવરકરની અને સુભાષચંદ્ર બોઝની ટી શર્ટ પહેરાવીને ભારતીય જનતા પાર્ટી આ વિદ્યાર્થીઓને અહીંયા મોકલ્યા હતા. હાલ તો આક્ષેપોને લઈને વિવાદ એક બાદ એક વકરી રહ્યો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જ્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરૂપયોગ કરી અને એનો રાજકીય દુરૂપયોગ કેવી રીતે થાય, આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહી છે. અભી મેં ગુજરાત મેં ઘૂમ રહા હું ઓર મેં ગુજરાતી મેં નહીં બોલ રહા હું, ઉસકે પીછે કારણ મેં ચાહતા હું કે પૂરે દેશ મેં સંદેશ ચલા. હમારા તિરંગા હમારા સ્વાભિમાન હૈ, પર ઉસી તિરંગે કે બહાને ભારતીય જનતા પાર્ટી સ્કૂલ કે બચ્ચો કે હાથ મેં એક હાથ મેં તિરંગા પકડાતી હૈ ઓર જો ટી શર્ટ હૈ જિસમે સાવરકર કી ફોટો હૈ વો એક ઓર્ગેનાઇઝેશન હૈ સંઘ કી જો ખુદ ગેરુઆ રંગ કા સ્કૂલ કે બચ્ચો કે ડ્રેસ કે ઉપર એક ટી શર્ટ પહેરાતી હૈ જિસમે સાવરકર કી ફોટો હૈ. અને આ જ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ જોડાઈ ગયા છે. લાલજીભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. સુરેન્દ્રનગરમાં ન્યાય યાત્રા અને જે તિરંગા યાત્રા છે વચ્ચે વિદ્યાર્થીઓને કેસરી કલરની ટી શર્ટ પહેરાવીને જે આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે, આખરે ત્યાં આગળ ઘટના શું ઘટી છે, કેમ કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે? આમાં કેસરી રંગનું પહેરે કે કોઈ પણ રંગનું ટી શર્ટ પહેરે, સ્કૂલ ડ્રેસ હોય તો વાંધો નથી. હા, સ્કૂલ ડ્રેસની ઉપર પ્રાથમિક શાળાના બાળકોને એકરંગા રંગનું ચોક્કસ પ્રકારના રંગનું ટી શર્ટ અને એમાં સાવરકરની તસવીર, મને એમ થાય કે ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત, આ ગાંધી અને સરદારના ગુજરાતમાં ગાંધી અને સરદારને મિટાવીને માત્ર સાવરકરના તસવીરવાળા ટી શર્ટો પહેરાવીને ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટાચારી નેતાઓ શું કરવા માંગે છે અને શા માટે એ સ્કૂલના આચાર્યએ પહેરાયું? ત્યારે સ્કૂલના આચાર્ય એમ કે છે કે અમને દાતા મળી ગયા હતા. આ દાતાએ ચોટીલા વિસ્તારમાં 10,000 ટી શર્ટ વહેંચ્યા છે. આ દાતા કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારમાંથી નાણાં ઉભા કરેલ કોઈ ને કોઈ સંગઠન દ્વારા આ ટી શર્ટો જે છે વહેંચવામાં આવ્યા. મારો મુદ્દો એ છે, મેં એમને પૂછ્યું કે દાતા મળ્યા તો, મેં તું કાલ તો રંગા બિલ્લા બી દાતા બની જાય, કાલ હિટલરના નામવાળો કોઈ દાતા બની જાય, કાલ દાઉદ અબ્રાહિમના નામનો કોઈ દાતા મળી જાય, એટલે દાતા કોઈ પણ મળે ને ટી શર્ટ કરાવી દેવાનું? આપણા ગુજરાતના સ્વાભિમાન ગાંધી અને સરદારને ભારતીય જનતા પાર્ટી એટલે સાવરકરના, મેં તો બહુ આક્ષેપ બહુ સ્પષ્ટ કર્યો છે, કોર્ટનું જજમેન્ટ છે કે ગાંધીની હત્યાના મુખ્ય ષડયંત્રકારી છે સાવરકર હતા. તો આ ગાંધીની, મહાત્મા ગાંધી ગુજરાતના જેની હત્યામાં મુખ્ય ષડયંત્રકારી સાવરકર હોય, એમનો શિષ્ય ગોડસે હોય અને એના ટી શર્ટ અમારા બાળકો પહેરે, મેં બાળકોને પૂછ્યું કે ગાંધી બાપુની હત્યા
નહીં, સાજીશના ષડયંત્રકારીનું ટી શર્ટ પહેરવું જોઈએ કે બાપુનું પહેરવું જોઈએ? બાળકોએ કીધું મહાત્મા બાપુનું પહેરવું જોઈએ, પણ અમને આ ટી શર્ટ પહેરેલા છે. શરમ આવે છે આવી આવી ઘટિયા રાજનીતિથી કે ગુજરાતમાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ? ગુજરાતના નાના નાના બાળકોને આપ આવી ઘેરેલી વિચારધારાઓ સાથે એના મગજમાં આ રીતનું ભરવા માંગીએ છીએ? ગાંધીને ભૂલાવવા માંગીએ છીએ? ગાંધીને એક વખત ગોળી મારી એ જાણે પૂરતું ના હોય એમ ગાંધી વિચારની વારે વારે હત્યા કરવાનું ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કરી રહી છે? આ બહુ આપણા માટે દુઃખની વાત છે. જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો લાલજીભાઈ. તો હાલ તો આ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે, પરંતુ જે પ્રકારની આ પૂરી ઘટના સામે આવી રહી છે તેને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે. કોંગ્રેસ સતત વિરોધ કરી રહી છે અને વિરોધ કરતા ટી શર્ટો કરી તો ઉતારવામાં આવી. આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો, ન્યાયયાત્રા અને તિરંગા યાત્રા બે ક્રોસ થઈ હતી અને તે દરમિયાન જે વિદ્યાર્થીઓ હતા તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ સતત આક્ષેપ કરી રહ્યું છે. આપણી સાથે ભાજપ નેતા યજ્ઞેશભાઈ પણ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, તમારી તિરંગા યાત્રામાં તમે વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસની ઉપર ઓરેન્જ કલરની ટી શર્ટ પહેરાવીને સાવરકરનો ફોટો આ ટી શર્ટ પર લગાવેલો હતો, હવે કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે, સવાલ ઉઠાવી રહ્યું છે. 15 ઓગસ્ટ છે, દેશનો ઉત્સવ છે અને દેશનો ઉત્સવ દરેક શાળામાં ઉજવાતો હોય છે. આ ભારતીય જનતા પાર્ટી નથી ઉજવતી, એ શાળાઓ ઉજવતી જ હોય છે અને આજે પણ ઉજવતી હતી ને પહેલાં પણ ઉજવતી હતી. ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું ત્યારે પણ ઉજવતા હતા, પણ ત્યારે તિરંગો હાથમાં લેવો, તિરંગો ઘર પર ફરકાવો, આ બધા કોંગ્રેસે એની પર પ્રતિબંધો ડાબેલા હતા. એ પ્રતિબંધો હવે નાબૂદ કર્યા અને દરેક વ્યક્તિ પોતાની રાષ્ટ્રની ભાવનાથી તિરંગો ફેરવે છે. એટલા માટે હવે દરેક લોકો ફેરવતા હોય છે અને એ યાત્રા એ ભારતીય જનતા પાર્ટી નથી, ત્યારે ન્યાય યાત્રા એ કોંગ્રેસે પોતાના રાજકીય રોટલા ટેકવા માટે થોડા માણસો ને નિર્દોષ માણસોના મોત પર એના યાત્રા કાઢીને નીકળ્યા છે. એને એ માત્ર ને માત્ર એમાં રાજકીય રોટલા શીખવાની વાત છે. બીજી ગાંધીને સરદારની વાત કરવાની એ તેને તે કોંગ્રેસને શોભતી એટલા માટે નથી કે ગાંધીને સરદારના નામે તમે રાજકારણ બહુ રમ્યા, પણ ગાંધીને સરદારને ન્યાય ક્યાં આપ્યો છે? આજે ગાંધીજીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સ્વચ્છતા હોવી જોઈએ, તો સ્વચ્છતા અભિયાન આદરણીય નરેન્દ્રભાઈ 70 વર્ષ બાદ સ્વચ્છતા અભિયાન લાવ્યા અને 70 વર્ષ બાદ ગાંધીજીના ફોટા દરેક જગ્યાએ લાગતા. બાકી તમે ગાંધીજીનો માત્ર ઉપયોગ કર્યો. સરદારની તો વાત કરવાનો તમને એટલા માટે અધિકાર નથી કે સરદાર વલ્લભભાઈ પટેલનું ભારત રત્ન નહીં આપ્યું અને જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીને તમે ભારત રત્ન આપતા હતા, ત્યારે તમને નહીં યાદ આવ્યું કે ઇન્દિરા ગાંધી ને જવાહરલાલ નહેરુએ શું કર્યું દેશ માટે? એટલે જ્યારે તમારા રાજકીય નેતાઓની વાત કરો છો, એટલે રાજકીય નેતાઓ તમારા રાજકીય નેતાઓ નેતાઓ છે અને જ્યારે વીર સાવરકરે દેશના નેતા કોંગ્રેસના નતા ભાજપના નતા દેશના નેતાઓ માટે તમે આ રીતે જો કહેતા હોય તો યોગ્ય નથી. અને છોકરાઓના ભોળા છોકરાઓ જયારે આવી રીતે ભૂલકાઓ યાત્રા કરતા હોય અને એને તમે રાજકીય રંગ જોતા હોય, કેસરી રંગ જો ભારતીય જનતા પાર્ટીનો રંગ જોતા હોય, તો મને એવું લાગે છે કે જો કોંગ્રેસનું શાસન. એટલે આપનું કહેવું છે કે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. ઠીક છે, અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર યજ્ઞેશભાઈ, અને અમારી સાથે વાત કરવા માટે લાલજીભાઈ આપનો પણ ખૂબ આભાર. તો અત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ વાર પલટવાર કરી રહ્યા છે, પરંતુ આ ઘટનાને લઈને ગુજરાતમાં રાજકારણ પણ ગરમાયેલું છે.